સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ અવની ફાર્મના માલિક ખેડૂત દ્વારા ફ્લાવરની ખેતીમાં ભાવના મળતા લાલ ગુલાબની ખેતી કરી નવતર પ્રયોગ કર્યો તો અન્ય ખેડૂતોને પણ લાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરવા માટે સલાહ આપી. પ્રાંતિજ ખાતે ફ્લાવર પકવતા ખેડૂતોને છેલ્લા 5 વર્ષથી ફ્લાવરના ભાવો ન મળતા ફ્લાવર પકવતા ખેડૂતો ફ્લાવરની ખેતીને લઈને નાસીપાસ થયા છે અને ખેડૂતો અન્ય ખેતી તરફ વળી રહ્યા છે, જેમાં કેરા, પપૈયા, બટાકા સહિતની ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ અવની ફાર્મના માલિક રાજેશભાઈ મગનભાઈ પટેલ દ્વારા પણ દર વર્ષે ફ્લાવરની ખેતી કરવામાં આવે છે, પણ ફ્લાવરની ખેતીમાં ખર્ચ અને મહેનત બાદ પણ ભાવ ન મળતા તેઓએ પણ આ વર્ષે માત્ર 1.5 વીઘો જેટલી જમીનમાં લાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરી પ્રાંતિજ ખાતે નવતર પ્રયોગ કર્યો છે અને લાલ ગુલાબની ખેતી તરફ વર્યા છે. ત્યારે તેઓનું કહેવું છે કે દર વર્ષે બજારમાં ફૂલોના ભાવ સારા હોય છે અને ગુલાબની ખેતી માટે કોઈ મોટો ખર્ચ પણ હોતો નથી અને આની કલમ ખાલી 33 રૂપિયામાં ભાડા સાથે પડે છે અને ગુલાબની ખેતીમાં પાણી અને ખાતર સહિત અન્ય ખર્ચ પણ વધારે થતો નથી. ડ્રીપ દ્વારા ખેતી કરવામાં આવે તો પાણીની પણ બચત થાય છે. ત્યારે હાલ કોરોનાને લઈને મંદિરો લગ્ન સિઝન ન હોવાથી થોડો ભાવમાં માર પડ્યો હતો, પણ ચાલુ દિવસોમાં સિઝનમાં 200 થી 300 મળી રહે છે, જેથી રાજેશભાઈ પટેલ દ્વારા અન્ય ખેડૂતોને પણ લાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરવા માટેની સલાહ પણ આપી રહ્યા છે. ત્યારે હાલ તો ફ્લાવરની મોંઘી ખેતી સામે ભાવો ન મળતા ખેડૂતો બટાકા, પપૈયા, કેરની ખેતી તરફ વર્યા છે. ત્યારે અવની ફાર્મના માલિક રાજેશભાઈ પટેલ દ્વારા લાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરી અન્ય ખેડૂતોને પણ લાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરવા માટે સલાહ આપી રહ્યા છે. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. વર્ષોથી પ્રાંતિજ ખાતે ફ્લાવરની ખેતી દરેક ખેડૂત કરતા આવ્યા હતા, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી ફ્લાવરમાં તેજી મંદીનો માહોલ હોવાના કારણે મેં મારી જમીનમાં કાશ્મીરી લાલ ગુલાબનું વાવવાનો મેં એક નવતર પ્રયોગ કર્યો હતો. નડિયાદ ખાતે એક મારા મિત્ર હતા ગિરીશભાઈ, એમના ત્યાં ત્રેણોલ ગામમાં ઓછામાં ઓછા 400 થી 500 વીઘામાં ગુલાબની ખેતી લોકો કરતા હતા. એક દિવસ હું એમના ફાર્મ ઉપર ગયો, ત્યાંથી પછી મને એવું લાગ્યું કે હવે ફ્લાવરની ખેતી બદલીને કંઈક નવી ખેતી તરફ ખેડૂતોએ વરવું જોઈએ. તે મેં ત્યાં એમના જોઈએ બધું, ત્યાં કયો પ્લાન્ટ વાયા, કેટલો સમય થયો, એમાં શું બજાર છે, બધી માહિતી લીધી. અને મારા ફાર્મ ઉપર મેં થોડી પડતર જમીન હતી 1.5-2 વીઘા જેવી, એમાં 400 રૂપિયા મેં કાશ્મીરી લાલ ગુલાબનું વાવેતર મેં કરેલ. મેં ગયા નવેમ્બર મહિનામાં આ પ્લાન્ટનું વાવેતર કરેલ અને ફ્લાવરિંગ અહીંયા સારું રહે છે, પરંતુ ગયું આખું વર્ષ કોરોનાના લીધે ફૂલ બજારમાં ભયંકર મંદી રહી, ધાર્મિક મંદિરો બંધ રહ્યા, ધંધા રોજગાર બંધ રહ્યા, ધાર્મિક પ્રસંગો બધા, સામાજિક પ્રસંગો બંધ રહેવાના કારણે ફૂલ બજારમાં થોડી મંદી રહી. એ વખતે આર્થિક નુકસાન, ફૂલ બજાર, ફૂલના જે વેપારીઓને, ખેડૂતોને ભયંકર નુકસાન વેઠવું પડ્યું. પણ ઓવરઓલ જ્યારે સિઝન હોય છે, ત્યારે દિવાળી હોય, નવરાત્રી હોય, ત્યારે આ ફ્લાવર ફૂલનો ભાવ ઓછામાં ઓછો 200 થી 300 રૂપિયા કિલોનો વેચાતો હોય છે, અને જ્યારે ભાવ ના હોય તો 20 રૂપિયાએ પણ માર પડતો હોય છે ખેડૂતોના. પણ ખેડૂતોએ હવે પોતાની જૂની ખેતી બદલી નવી ખેતી કરવા તરફ પ્રેરવું જોઈએ, અને નવતર પ્રયોગ ખેતીમાં ખેડૂત કરશે તો કદાચ એને થોડો પ્રોફિટે રહેશે. અને જો વર્ષો પ્રમાણે જે ખેતી જે ખેડૂતે પકડી રાખશે એને ભયંકર નુકસાન વેઠવું પડશે. તો મેં નવતર પ્રયોગ કર્યો, 1 વર્ષના પ્લાન થયા છે, ઓવરઓલ મને ઉત્પાદન સારું મળે છે, પણ ગઈ વર્ષ કોરોના લીધે થોડું નુકસાન રહ્યું છે. હવે આવતા વર્ષમાં કેવું રહે છે એવા કોરોના એના પછી નક્કી થાય, પણ ખેતી સારી છે અને દરેક ખેડૂતે ખેતી બદલવી જોઈએ. આ ખેતીને પણ ગમે તે ફ્લાવર હજારીગણની ખેતી છે, બીજા બધા ઘણી ખેતી છે, પણ બદલવી જોઈએ ખેડૂતોએ, જો એને થોડો પૈસા કમાવો હોય તો. ઓવરઓલ ખેતી સારી છે. અત્યારે શું બજાર ભાવ ચાલે છે? અત્યારે બજાર ભાવ 25 થી 30 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ ચાલે છે અમદાવાદ ફૂલ બજારમાં. એટલે અત્યારે હાલ મંદી ચાલે છે, પણ આ બધું બંધ, સામાજિક પ્રસંગો બધા બંધ હોવાને કારણે અત્યારે હાલ મંદી છે.